એન્ગેજમેન્ટ કરીશ તો મારો ટાઈમ વેસ્ટ થશે થોડો. મારા ગામમાંથી એન્જિનિયરિંગ કરનાર ફર્સ્ટ લેડી હું હતી. રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એમાં બદામ ખાવી એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી. સફળ થવા માટે તમારે આ એક્ઝામ માટે ધીરજ પણ એટલી જ જરૂરી હોય છે. અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રિપરેશન કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓને તમારે શું એડવાઇસ આપવું છે? કેટલાક લોકો એવું બોલતા હોય છે કે આ ગોખવાનું ના હોય, પણ એવું પણ નથી હોતું. કેટલાક એવા સબ્જેક્ટ છે કે જેમાં તમારે યાદ રાખવું જ પડે છે. તમે ભૂગોળનો ક્વેશ્ચન છે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો, 1600 કિલોમીટર, તો પછી એમાં કંઈ મેજરપટ્ટી લઈને માપવાના નીકળવાનું હોય કે કિશવાય કેરિયર એકેડમી બેસ્ટ એકેડમી છે. હેલો એન્ડ વેલકમ ટુ ધ કિસ્વા ટોક્સ. હું છું શિવાની મોઢ અને તમે એવા તો ઘણા બધા લોકોને જોયા હશે જે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા હોય એટલા માટે ફેમિલી ફંક્શન્સ અટેન્ડ ના કરે. પણ શું તમે કોઈ એવા માણસને જોયું છે જે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યું છે એટલે પોતાના જ સગપણની વિધિ મિસ કરે? વેલ, આજના આપણા ગેસ્ટ ટ્વિંકલબેને પોતાના જ સગપણની વિધિ મિસ કરી હતી, કારણ કે એક્ઝામની પ્રિપરેશન કરી રહ્યા હતા. એમના બધા જ સેક્રિફાઇસીસ કામ આવ્યા જ્યારે એ સિનિયર ક્લર્ક અને બિન સચિવાલય ક્લર્કની એક્ઝામમાં ઝળહળતી સફળતા પ્રાપ્ત કર્યા. તો ટ્વિંકલબેન, વેલકમ ટુ ધ કિસ્વા ટોક્સ. થેન્ક યુ મેમ. મને તમારા જીવન વિશે થોડો ટૂંકમાં પરિચય આપશો? મારું નામ ટ્વિંકલબેન અશોકભાઈ પટેલ છે. હું ઈડર તાલુકાના ફલાસણ ગામની વતની છું. મેં 2017માં મારું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ સાબર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ફોર ગર્લ્સમાંથી પાસ આઉટ કરેલું છે. મેં અત્યારે બિન સચિવાલય ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની એક્ઝામ પાસ કરી ચૂકેલ છે. તો તમે એન્જિનિયરિંગ કરેલું છે, રાઈટ? કમ્પ્યુટર એન્જિનિયરિંગ કર્યું છે. તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરતા કરતા તમને ગવર્મેન્ટ જોબ કરવાનો વિચાર કેમ આવ્યો? કહેવાય છે ને ગાડરિયા પ્રવાહની જેમ. ઓકે, 12મા પછી એન્જિનિયરિંગ લેવાનું વિચાર્યું. ત્યાં ગયા પછી એટલું બધું નોલેજ નહોતું કે એન્જિનિયરિંગ ફિલ્ડ પછી આ જોબ કરીશું, આ કરીશું. બધાની જેમ વિચારી લીધું જોબ કરી લઈશ. ઇન્ટરવ્યૂ આપવાના સ્ટાર્ટ કર્યા, ઇન્ટરવ્યૂ બી આપી ચૂક્યા. ત્યાં ગયા પછી રિયલાઇઝ થયું કે ઇન્ટરવ્યૂ પછી બી આ રીતે જોબ થશે, કે દિવસની તમારે શિફ્ટ બી ચેન્જ બી થતી રહેશે. તો ત્યારે એવું વિચારી લીધું આના કરતાં એમ ગવર્મેન્ટ જોબ બેસ્ટ ઓપ્શન છે. રાઈટ. તો તમને ગવર્મેન્ટ જોબ કરવાની ઇન્સ્પિરેશન અથવા મોટિવેશન ક્યાંથી મળ્યું? બસ આ ત્યાંથી વિચારી લીધું કે ગવર્મેન્ટ જોબ બેસ્ટ ઓપ્શન છે. તો ત્યારે એ દિવસથી નક્કી કર્યું હતું. એના બીજા દિવસે ઘરેથી ડેસ્ટિનેશન ફિક્સ નહોતું, ગાંધીનગર કઈ એકેડેમીમાં ક્યાં જવું છે. ઓકે, ત્યાંથી અમે લોકો જસ્ટ નીકળ્યા હતા. મારા કઝિન બ્રધરનો ફોન આવ્યો કે કિશવાય કેરિયર એકેડેમી બેસ્ટ એકેડેમી છે, ત્યાં તમે જઈ એકવાર જોઈ લો. ઓકે, ત્યાં અહીંયા આવ્યા પછી એકવાર સરને મળ્યા. સરે કીધું કે તમે ક્લાસ ચાલુ છે ત્યાં અટેન્ડ કરી લો, તમને ગમે તો આગળની પ્રોસેસ કરીશું. મેં ક્લાસ અટેન્ડ કર્યો. ઓકે, ધેન મેં વિચાર્યું કે નહીં બેસ્ટ છે, પછી મેં એડમિશન લીધું. એટલે ફર્સ્ટ ઇન્સ્ટિટ્યૂટ જ તમે કિસ્વા એકેડેમી? અચ્છા, હા, મારી ફર્સ્ટ એન્ડ લાસ્ટ કિસ્વા એકેડેમી. લાસ્ટ ઇઝ કિસ્વા એકેડેમી. કિસ્વા એકેડેમી. ઓકે, તો અહીંયા તમને કેવી રીતની પ્રિપરેશન કરાવવાતી હતી? અચ્છા, હું મેં જે દિવસે એડમિશન લીધું એ દિવસે ટેસ્ટ આપ્યો. મેં મારું નોલેજ ઝીરો સમજી શકો છો, કેમ કે એ દિવસની ટેસ્ટમાં અમૂલનું ફૂલ ફોર્મ પૂછેલું. એ દિવસે અમૂલનું ફૂલ ફોર્મ બી નહોતો. ઓકે, અચ્છા, એ દિવસના મારા માર્ક્સ ઝીરો હતા. એના પછી સરે શેડ્યુલ આપ્યું કે તમારે દિવસના 10 પેજ વાંચવાના. તો એ દિવસે વિચાર્યું કે 10 પેજ વાંચી લઈશું. એન્જિનિયરિંગની ટેવ મુજબ 10 પેજ વાંચી લીધા. આવી ગયા બીજા દિવસે ટેસ્ટ લખવા બેઠા, ખબર પડી એક ક્વેશ્ચનની અંદર 4 ક્વેશ્ચન છે. એ 4-4 સાચા પડે તો તમને 1 માર્ક્સ મળશે. ફરી એ દિવસે 15 માર્ક્સ આવ્યા. ઓકે, વિચાર્યું 15-25 માર્ક્સવાળાને સર વિશેષ પ્રોત્સાહન આપે, ઊભા કરી બોલાવતા. અને 0-7વાળાને એમને બી ઊભા કરતા. તો વિચાર્યું કે આ લોકો બી વાંચે છે, હું પણ વાંચું છું, તો કંઈક તો હશે કે મને નથી આવડતું. વિચાર્યું કે 25-25 લાવીશું. એ દિવસથી ટ્રાય કર્યો હતો. લગભગ અત્યાર સુધી આઈ થિંક 4-5 વખતે 20ની નીચે આવ્યા હશે. બાકી મેક્સિમમ ટ્રાય હતો કે 25-25 આવી જાય. અને 25-25 કેટલી વખત આવ્યા?
મેક્સિમમ 4 કે 5 લાલચ બુરી બલા હે, લાલચ હોવી જ જોઈએ તો જ તમે 0 માર્ક્સ થી લઈને 25 સુધી પહોંચી શકો. વેલ, તમે ઈડર ના છો, રાઈટ? અચ્છા, તો કિસ્વા એકેડેમી ગાંધીનગર માં છે, તો તમે ગાંધીનગર માં ક્યાં રહેતા હતા ને કેવી રીતે મેનેજ કરતા હતા અહીંયાની લાઈફસ્ટાઈલ? અમે અહીંયા આવે ને ત્યારે એડમિશન તો લઈ લીધું, હવે ક્યાં રહેવું એ મેઇન ક્વેશ્ચન હતો, કેમ કે અચાનક આવી ગયેલા. જોયું એક પીજી છે 29 સેક્ટર, ત્યાં જતા રહ્યા, બસ રહી લીધું વાંચતા. એ વખતે લાઇબ્રેરીની ટેવ નહોતી, ઓકે, તો ત્યાં પીજીમાં બેસીને વાંચી લેતા, મહેનત કરતા. આઈ થિંક 8-1 કલાકનું રીડિંગ રાખતા, 8 ઘણી બધી વસ્તુઓ આપણે ઘરમાં કેવી આદત હોય કે મમ્મી કરી રહેતી હોય કે પપ્પા કરી રહેતા હોય, એ ઘણી બધી વસ્તુઓ ના થઈ જાય, રાઈટ? તો ઘણા કામ આપણે જાતે કરવા પડે, તો એ જાતે કેટલા કામ કરવા પડતા ને એ બધું તમે કેવી રીતે મેનેજ કરતા? કારણ કે 8 કલાકનું સ્કેડ્યુલ જો વાંચવાનું હોય પ્લસ તમારે અહીંયા ક્લાસીસમાં આવવાનું, તો એ બધું ઘણું હેક્ટિક થઈ જતું હશે ને, તો એ તમે કેવી રીતે મેનેજ કરતા? હું મારું જણાવું તો મેં મારા ઘરે કંઈ પણ કામ નહોતું કરેલું. ઓકે, અહીંયા આવ્યા જમવાનું બનાવવાથી લઈને બધું જ મેનેજ કરવાનું, શાકભાજી લાવવાનું, જમવાનું બનાવવાનું, ટિફિન લઈ લાઇબ્રેરી 8 વાગે પહોંચવાનું. લાઇબ્રેરી 8 વાગે પહોંચું? હા, સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી ગર્લ્સનો ટાઈમિંગ હતો, તો ત્યાં સુધી અમે 8 થી 8 બેસીને વાંચતા. ઓકે, અચ્છા, ધેન બીજું કંઈ કામ હોય લાઈક શાકભાજી લેવાનું હોય કે બીજા દિવસનું કંઈ શેડ્યુલ બનાવવાનું હોય, તો બસ એ રાત્રે નક્કી કરી દેવાનું. સવારે ઉઠીને 6 વાગે ઉઠી ફટાફટ 8 સુધીમાં રેડી થઈ જવાનું, ધેન 8 વાગે લાઇબ્રેરી પહોંચી જવાનું. તો તમે કેવી રીતે વાંચતા એ તો તમે જણાવ્યું, પણ ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છે જેમને ખબર નથી કે એક્ઝામની પેટર્ન શું હોય છે, તો તમે જે એક્ઝામ ક્રેક કરી એની એક્ઝામ પેટર્ન શું હતી? મેં બિન સચિવાલય ક્લાર્ક અને સિનિયર ક્લાર્ક બંનેમાં પ્રિલિમ પરીક્ષા 200 માર્ક્સની એન્ડ કોમ્પ્યુટર ટેસ્ટ 100 માર્ક્સનો હોય છે, જેમાં 200 માર્ક્સમાં જનરલ સિલેબસ આપી ચૂકેલા હોય છે એ લોકો. વેઇટેજ અલગ અલગ સબ્જેક્ટનું અલગ અલગ વેઇટેજ હોય છે, લાઈક ગુજરાતી તો 20 માર્ક્સનું યા તો 50 માર્ક્સનું હોઈ શકે, એ જીએસનું અલગ વેઇટેજ હોય, મેથ્સનું અલગ વેઇટેજ હોય, કરંટ અફેર્સ હોય છે. આ એટલે જે 4-5 સબ્જેક્ટ હોય એ બધાનું ભેગા થઈને 200 ટોટલ માર્ક્સનું વેઇટેજ પેપર તમારું હોય, રાઈટ? તો બધા અલગ અલગ સબ્જેક્ટની પ્રિપરેશન કેવી રીતે કરતા હતા? પહેલાં તો છે ને એક્ઝામ કોઈ બી એક્ઝામની તૈયારી કરતા હોય ત્યારે જોઈ લેવાનું સિલેબસમાં કયા સબ્જેક્ટનું કેટલું વેઇટેજ છે, એના આધારે એના ઉપર ભાર દેવાનો કે આ સબ્જેક્ટનું આટલું વેઇટેજ છે તો આને આ રીતે હેન્ડલ કરીશું તો આટલા માર્ક્સ ખેંચી શકાય. લાઈક કરંટ અફેર્સ છે, કરંટ અફેર્સ બધી એક્ઝામમાં હોવાનું, તો કરંટ અફેર્સ એક એવો સબ્જેક્ટ છે કે જ્યાં તમે વાંચી લો તમે બધું, તો એના બારો કોઈ ક્વેશ્ચન આવવાનું નથી, લગભગ તમે ધારો એટલા માર્ક્સ લઈ શકો છો એમાં કરંટ અફેર્સમાં. હા, તો એમાં એક બી કોઈ પણ જગ્યાએથી કંઈ પણ ના છૂટી જાય એવો મેક્સિમમ ટ્રાય કરતા. મેથ્સ કે મેથ્સમાં જો તમને ફાવી ગયું તો તમે કરી શકો છો આસાનીથી, એમાં બી તમારો કોઈ બી એક માર્ક્સ બી નથી નીકળી શકતો. તમે એન્જિનિયરિંગ? અચ્છા, હા, એટલે મેથ્સ તો થઈ ગયું. મેથ્સ થઈ ગયું, હા. પછી બીજા સબ્જેક્ટ્સ? ઇંગ્લિશ, ઇંગ્લિશમાં તમારું જો નહીં ફાવતું હોય તો તમે ગ્રામરની ડેઇલી પ્રેક્ટિસ કરી શકો છો, લાઈક 1 અવર 2 અવર, તો તમારું ડેઇલી થઈ જશે તો તમને એક સમય ત્યાં બી ફાઈ જશે. ઓકે, અને જીએસ તો ડેલી રૂટિન પ્રમાણે આપણે વાંચતા જ હોઈએ છીએ. ઓકે, સો જે બીજા વિદ્યાર્થીઓ તૈયારી કરી રહ્યા છે એમાં ઘણા બધા લોકોને ઇંગ્લિશમાં પ્રોબ્લેમ હોઈ શકે છે, મેથ્સમાં ઘણા લોકોને પ્રોબ્લેમ હોઈ શકે છે, તો તમે ઇંગ્લિશની અને મેથ્સની પ્રિપરેશન કેવી રીતે કરતા? અચ્છા, ઇંગ્લિશ એન્ડ મેથ્સ કોમ્પ્યુટર ફિલ્ડમાંથી હતી, એન્જિનિયરિંગ કરે, તો મેથ્સ મારું સારું હતું અને ઇંગ્લિશ બી સારું હતું થોડું ઘણું, તો એ મારા ફેવરેટ સબ્જેક્ટ સમથિંગ ગણી શકો તમે. તો જ્યારે જ્યારે મન દિવસના પૂરો થવાનો એટલે કે સાંજના સમય 5 વાગ્યા પછી, તો હું મારું મેથ્સ 1 કલાક
ફિક્સ મેથ્સને આપવાનો અને બીજો એક કલાક ઇંગ્લિશને આપતી કે જેનાથી ડેલી હું પ્રેક્ટિસ કરતી અને એનાથી હું સારું એવું પરિણામ લાવી શકતી. ઓકે, તો તમારા ના ગમતા સબ્જેક્ટ્સ કયા હતા? ના ગમતા હતા પર ગમતા બનાવી દીધા હતા. ઓકે, એકચ્યુઅલી હું મારી વાત કરું તો 10th માં જ્યારે હિસ્ટ્રી સબ્જેક્ટ હતો ત્યારે મેં બસ ખાલી એક્ઝામમાં પાસ થવાય ને એટલું સારીથી વાંચી લીધેલું કે હું બસ નીકળી જઈશ. ઇવન બોર્ડની એક્ઝામની આગળના દિવસે બી મેં બસ જોઈ લીધું આટલું આવશે હું લખી દઈશ એમ. હિસ્ટ્રી મને નહોતું પસંદ. ઓકે, કિશ્વામાં આવી 4 પેજનો ટેસ્ટ, 4 જ પેજ હતા વાંચવા આપેલા ઘર. 4 પેજમાં કેમ નીકળીશ, કેમ હિસ્ટ્રી વાંચી લઈશ હું. મારા માર્ક્સ 15 આવે. ઓકે, ધેન ફેકલ્ટીનો સપોર્ટ મળ્યો, એમને હિસ્ટ્રી એ રીતે ભણાવ્યું, એક સ્ટોરી બેઝ, કે એક ઇન્ટરેસ્ટ જાગ્યો કે હિસ્ટ્રી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ છે. તો આઈ થિંક મોક ટેસ્ટમાં મારો 2nd નંબર હતો તો ત્યારે મને હા હિસ્ટ્રી વાંચવાનું ઇન્સ્પિરેશન મળ્યું અને મેં ગમતો બી કરી દીધો હતો પછી. એટલે તમારો ના ગમતો સબ્જેક્ટ બીકોઝ ઓફ તમારા ફેકલ્ટી અને એમની ભણાવવાની રીતના કારણે તમારો ગમતો સબ્જેક્ટ થઈ ગયો, રાઈટ? વેલ, ઘણા બધા વિદ્યાર્થીઓનો એક કોમન ક્વેશ્ચન હોય છે કે હું કેટલું બી વાંચું ને યાદ જ નથી રહેતું, અથવા બધું જ યાદ હોય છે પણ જ્યારે એક્ઝામ પેપરમાં આવે ને લખવાનું ત્યારે એકદમ ભૂલાઈ જાય છે. તો એવું તમારી સાથે ક્યારે થયું છે અને તમે યાદ રાખવા માટે મતલબ શું ટ્રિક્સ યુઝ કરતા હતા? યાદ રાખવા માટે મેક્સિમમ રિવિઝન ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, એમાં બદામ ખાવી એટલી ઇમ્પોર્ટન્ટ નથી હોતી. રિવિઝન એટલે મેગા ટેસ્ટથી અમે રિવિઝન કરતા, ધેન એક્ઝામ આપવા જતા પહેલાં કરંટ અફેર્સ જે રીતે આવતું હોય એ રીતે વાંચી લેતા, ધેન એક્ઝામ આપવા જતા પહેલાં અમે એ કરંટનું રિવિઝન પૂરેપૂરું કરતા. ધેન જીકે બુક છે તો જીકે બુકના રાત્રે ડિસ્કસ કરી લેતા કે આવા આવા ક્વેશ્ચન છે, આ છે તે છે, તો એ રીતે અમે ડિસ્કશન કરી ઓલમોસ્ટ બધા સબ્જેક્ટનું રિવિઝન થાય મેક્સિમમ ટ્રાય કરતા. અને તમારા હિસાબથી કોઈ પણ માણસે કેટલા કલાક વાંચવું જોઈએ દિવસમાં? વાંચવાનું એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે, કેમ કે અમુક લોકો છે જે 2 કલાક બી શાંતિથી બેસી નથી શકતા હતા. તમારું સિટિંગ અરેન્જમેન્ટ 2 કલાકનું હોવું જોઈએ. હું મારા હિસાબથી 8 થી 10 કલાકનું રીડિંગ તમારું હોવું જ જોઈએ. ઓકે, એક્ઝામ ક્રેક કરવા માટે. ઓકે, અને તમારે જે અહીંયાના ફેકલ્ટીઝ હતા એ બધા જ બહુ સારા સારી રીતે સબ્જેક્ટ્સ ભણાવતા હતા જેના કારણે તમને હિસ્ટ્રી એ ગમતો સબ્જેક્ટ થઈ ગયો, રાઈટ? તો એવા કોઈ ફેકલ્ટીઝ સાથેના મોમેન્ટ્સ કે કોઈ એમની ટેકનિક ઓર કોઈ એમની મેથડ જે તમને બહુ જ ગમતી હોય? હિસ્ટ્રીની વાત કરો કે જેમાં સ્ટોરી બેઝ હતું, ગુજરાતી વ્યાકરણ. ઓકે, 10th પછી મારું બિલકુલ છૂટી ગયેલું. 10th સુધી થોડુંક આવડે થોડુંક ના આવડે એવું ચલાવી લેતા. અહીંયા આવ્યા સર, સાહિત્ય શીખવાડવા માટે પંક્તિ ગાઈ અને એનો પંક્તિ ઉપરથી એ લોકો સમજાવતા કે આ છંદ હશે. ઓકે, અચ્છા, અને બંધારણ વિશે કહો તો બંધારણમાં 0 નોલેજ સમજી લો ને તો બી ચાલશે. બટ કાજી સરના અંડરમાં ભણીને અત્યારે હું બંધારણના ઓલમોસ્ટ ક્વેશ્ચન સોલ્વ કરવાનો ટ્રાય કરું છું. ઓકે, એટલે એવું કહેવાય છે ને કે શું ભણો છો અને કેટલા સમય સુધી ભણો છો એના કરતાં પણ તમને ભણાવનાર વ્યક્તિ તમને કેવી રીતે ભણાવે છે ને એ બહુ મહત્વનું હોય છે, રાઈટ? હા. વેલ, હવે તમારા જે આટલી લાંબી પ્રોસેસ હતી તમારી, આટલી સફર છે તમારી, તો એમાં તમારા ફેમિલીનો કેટલો ફાળો છે? અચ્છા, મારા ફેમિલીમાં મારા મમ્મી પપ્પા કે જે મારા ગામમાંથી એન્જિનિયરિંગ કરનાર ફર્સ્ટ લેડીઝ હું હતી. ઓકે, ધેન મેં જ્યારે આ કર્યું, ચૂઝ કર્યું ગવર્મેન્ટ જોબ, ત્યારે બધાની માનસિકતા હોય કે આટલો ટાઈમથી પ્રિપેરેશન કરે હજુ જોબ નથી મળતી, એ લોકો મને ઓલવેઝ સપોર્ટ કરતા, શાંતિથી કર, કઈ ચિંતા ના કરીશ, તું કરી લઈશ, ફેમિલીમાંથી ફૂલ સપોર્ટ, તું કરી લઈશ, તારી તાકાત હશે ત્યાં સુધી અમે લોકો તને ભણાવીશું. જ્યારે જ્યારે મારું રિઝલ્ટ ફેલ આવતું, સ્વાભાવિક છે, રડી જઈએ કેટલી મહેનત પછી. પપ્પા કોલ કરે, બેટા ચિંતા ના કરીશ, તું તો તારે તો હજુ કેટલું બધું કરવાનું છે, તું કરી લઈશ, મને વિશ્વાસ છે. ધેન કિશ્વા કેરિયર એકેડેમીની વાત કરું તો ત્યાંથી સર લોકો જ્યારે જ્યારે ફેલ્યુઅર થયું એ લોકો સ્પેશિયલી બોલાવે
ચિંતા ના કરો બેન, તમારા પેંડા ખાવાના બાકી છે. ઓકે, તો જે આ તમને મોટિવેશન આપતા હતા એવરી ફેલિયર પછી, તો મારે પણ જાણવું છે, વિદ્યાર્થી મિત્રોને પણ જાણવું હશે કે એવા કેવા કેવા તમને ફેલિયર્સ નડ્યા છે અત્યાર સુધી, અને એ દરેક ફેલિયર પછી તમે કેવી રીતે પાછા ઊભા થયા, પાછા તૈયારી કરવાનું ચાલુ કર્યું. હા, હું વાત કરું તો ફર્સ્ટ એક્ઝામ મેં બેલીફ નહીં આપેલી, જેમાં હું નીકળી ગઈ હતી. જીપીએસસી પ્રિલિમની તૈયારી કરી, સારી પ્રિપેરેશન કરી હતી, તો બી હું 3 માર્ક્સથી રહી ગઈ હતી મેરિટમાં પ્રિલિમ્સમાં. ધેન મેં ડીવાયએસઓના સરે, સ્પેશિયલી જે લોકો ક્લાસ કરેલા છે એ લોકો ડીવાયએસઓના ટેસ્ટ આપી શકે છે, ડીવાયએસઓના ટેસ્ટ આપતી, ડીવાયએસઓની પ્રિલિમમાં હું પાસ થઈ ગઈ. ધેન મેન્સ માટે પ્રિપેરેશન કરી, મેન્સમાં ના થયું મારું સિલેક્શન. ધેન મેં પીઆઈ નહીં આપી, પીઆઈની પ્રિલિમ્સ નીકળી ગઈ. રનિંગ હતું એ ટાઈમે બિન સચિવાલય ક્લાર્ક અને એસટીઆઈની મેન્સ બધું જોડે હતું. ઓકે, સવારે પીઆઈનું રનિંગ કરવા જવાનું, પછી બિન સચિવાલયની તૈયારી કરવાની, સાંજે એસટીઆઈ કરવાની, બસ આટલું શેડ્યુલથી કરતા. ધેન ફરી ડીવાયએસઓ આપી, ડીવાયએસઓમાં પ્રિલિમ્સ નીકળી ગઈ, મેન્સમાં 18 માર્ક્સથી રહી ગઈ હું. ધેન મેં ફરીથી જીપીએસસી આપી, પ્રિલિમ્સ નીકળી ગઈ, મેન્સ ના થયું. પીઆઈમાં હું છે ઇન્ટરવ્યૂ સુધી પહોંચી, ઇન્ટરવ્યૂમાં ના થયું. એ જ ટાઈમે મારી ડીવાયએસઓ મેન્સ હતી, એ જ ટાઈમે હું ડીવાયએસઓ મેન્સ ફક્ત 1 માર્ક્સથી છૂટી ગયેલું. હા, ધેન મેં બિન સચિવાલય ક્લાર્ક, સિનિયર ક્લાર્કમાં ધ્યાન આપ્યું, એ જે હું પાસ કરી ચૂકી. ગ્રેટ, કેટલા બધા ફેલિયર્સ, મતલબ એક પછી એક પછી એક તમે એક્ઝામ્સ આપતા જ રહ્યા, આપતા જ રહ્યા, ફાઇનલી તમને મળી ગયું છે. તો જ્યારે તમને અત્યારે મળી ગયું છે, તો અત્યારે તો તમે ઓબ્વિયસલી બહુ જ ખુશ હોવાના, પણ એવરી ટાઈમ જ્યારે તમે ફેલ થતા હતા, તો તમને એવું કયું મોટિવેશન તમે પોતાની જાતને આપતા હતા કે ના હજી થોડી વધારે મહેનત કરીશ ને તો થઈ જશે? 1 માર્ક્સ 2 માર્ક્સથી છૂટતા વિચારી લીધા, આ છે ને, આ ચાન્સ નથી જવા દેવો, આ કરી લેવું છે. સવાર રાત્રે રિઝલ્ટ આવે રડી લેવાનું, સવારે ઉઠીને એ જ બુક પકડીને એ જ બુકમાંથી વાંચવાનું, પાછું લાગી પડવાનું. સેમ ફરી રિઝલ્ટ આવે, જો ઓપ્શન હોય તો હજુ છે મારી જોડે ઓપ્શન, વાંચી લો, થઈ જશે આપણાથી, બસ એમ કરતાં કરતા આટલે સુધી પહોંચી ગયા. એટલે અત્યારે પણ જે લોકો આ વિડીયો જોઈ રહ્યા હશે એમાંથી કેટલા બધા લોકો ફેલ થઈ રહ્યા હશે, અથવા કેટલા બધા વખતથી મહેનત કરી રહ્યા હશે, તો એ લોકોને કંઈ એડવાઇસ કરશો? સફળ થવું એ કંઈ શોર્ટકટ નથી હોતો, સફળ થવા માટે તમારે આ એક્ઝામ માટે ધીરજ પણ એટલી જ જરૂરી હોય છે. જેમ કે મેં દરેક એક્ઝામમાં નિષ્ફળ થયા પછી બધા લોકો સમજાય, વાંચવાનું જ છે, પાછું કરી જ લેવાનું છે, થઈ જશે, અને થઈ પણ ગયું. પણ એ જ લગન અને એ જ મહેનતથી એ શેડ્યુલમાં કોઈ ચેન્જ નહીં. સવારે ઉઠવાનું, 8 વાગ્યાથી બેસી જવાનું, રાત્રે 8 વાગ્યા સુધી મસ્ત વાંચી લેવાનું, પછી એના વિચારવાનું કે હું એલી એક્ઝામમાં ના થઈ, આ એક્ઝામમાં નહીં નીકળું, બધું થઈ જતું અને થઈ પણ ગયા. કહેવાય છે ને કે સફળતાની પહેલી સીડી એ નિષ્ફળતા છે. વેલ, આને થોડું કરેક્ટ કરવાની જરૂર છે. સફળતાની પહેલી સીડી એ નિષ્ફળ થયા પછી જ્યારે તમે ઊભા થાઓ છો ને, એ છે. તો એ તો તમે બહુ જ સરસ રીતે ચડ્યા છો, અને આટલી બધી વખત ઠોકરો ખાધા પછી પણ તમે ઊભા થયા છો પાછા. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. થેન્ક યુ. કિશ્વા કરિયર એકેડેમીનું તમારી આ સફરમાં કે તમારી આ સફળતામાં શું યોગદાન છે? મેં પહેલાં પણ તમને કહી ચૂકી કે હું અહીંયા જ્યારે આવી ત્યારે મારું નોલેજ 0 હતું. પછી એ લોકોના શેડ્યુલ પ્રમાણે મેં ડેલીના 10 પેજ આપે, 10 પેજ મસ્ત વાંચી લેવાના. પછી એ લોકોનો ટાઈમ શેડ્યુલ ફિક્સ, આટલા એટલે આટલા વાગે મેડમ આવી જશે, કોઈ ચેન્જીસ નહીં, 5 મિનિટ બી કોઈ લેટ ના હોય, કોઈ ફેકલ્ટી લેટ નહીં. ઇવન ટેસ્ટના શેડ્યુલ બી ફિક્સ, 15 મિનિટ, તો 15 મિનિટ થઈ ગઈ, હવે સ્ટોપ લખવાનું. ચેક બી વ્યવસ્થિત રીતે થતું અમારું. રિવિઝન માટે એ લોકો મેગા ટેસ્ટનું આયોજન કરતા, એ મેગા ટેસ્ટમાં 1-3 નંબર આવે તો એ પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુટ કરતા, પ્રાઇઝ બી આપતા. હા, પછી એ લોકો જ્યારે જ્યારે એક્ઝામ આવે ત્યારે એક મોટિવેશન લેક્ચર લખતા, કેમ કે સ્ટુડન્ટ મોટિવેટ થઈ અને કરી શકે એમ, કે કંઈ નહીં આટલું મહેનત કરી છે નીકળી જ જશે તમે લોકો એમ. પછી દેન એ લોકો ક્યારેક તમને
મેં સપોઝ તમારી બેચ પૂરી થઈ ગઈ છે અને બિનસાથી વાલા ક્લાર્કની એક્ઝામ આવે છે, તો એ લોકો ઓલ્ડ સ્ટુડન્ટ માટે ટેસ્ટનું બી આયોજન કરતા કે જેનાથી તમારી પ્રેક્ટિસ જળવાઈ રહે કે આ રીતે એક્ઝામ પેટર્ન છે, અમે આ રીતે કરીશું, આ રીતે પેટર્ન વાઇઝ તમે ત્યાં એટેમ્પ્ટ કરી શકો. ઓકે, એટલે તમારું ધારો કે પ્રિપરેશન કિસ્વા એકેડેમીમાંથી પતી ગઈ છે કે તમારું ભણવાનું પતી ગયું છે, સ્ટીલ તમારી એક્ઝામ્સ ને એ બધું તો પ્રિપરેશન તો ચાલુ જ રહે, લર્નિંગ પ્રોસેસ તો ચાલુ જ રહે. વેલ, ટ્વિંકલબેન, મેં એવું પણ સાંભળ્યું છે કે તમે આ બધી જ પ્રિપરેશનની સાથે સાથે કોઈ બુક પણ લખી છે, એના વિશે જરા જણાવશો? મેં ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જે કોરોના સમયમાં લખેલી છે. એવું કહેવાય છે કે કોરોના લોકડાઉન થવાનું હતું એના એક દિવસ પહેલાં અમે લાઇબ્રેરીમાં વાંચતા હતા. આઈ થિંક 5 વાગ્યાનો ટાઈમ હશે. લાઇબ્રેરી સર આવ્યા, બોલ્યા કે તમે લોકો હવે ઘરે જાઓ, લાઇબ્રેરી બંધ રહેશે આટલા દિવસ. વિચાર્યું ઘરે તો વાંચીશું પણ વંચાશે, તો સરને મળ્યા. સરે કીધું કે હા, તમે અહીંયા આવી શકો છો, વાંચી શકો છો. તો કોરોના ટાઈમે કોઈ એક્ઝામ કે આ તે કંઈ નહોતું. વિચાર્યું કે બુક લખે, સરે સપોર્ટ કર્યો કે હા લખો, વાંધો નહીં. તો કોરોનાના ટાઈમે જ્યારે બધા ઘરે હતા, ત્યારે અમે, હું અને મારા ફ્રેન્ડ્સ કે જે અહીંયા સાથે મળી અને સરના સપોર્ટથી અમે બુક્સ લખવાનો ટ્રાય કર્યો, અને જે સરે અમને પૂરેપૂરો સપોર્ટ કર્યો છે એમાં. એટલે બુક એક્ઝેક્ટલી શેના વિશે છે? ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, કે જેમાં ગુજરાતના કલ્ચર વિશે ટોટલી, અને જે આ એક્ઝામમાં ઉપયોગી છે. એટલે તમારે એક્ઝામની પ્રિપરેશન પણ થઈ ગઈ, હા, અને બુક પણ લખાઈ ગઈ, બંને સાથે સાથે. તો તમે ખુદની તો હેલ્પ કરી જ, સાથે સાથે અત્યારે જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એમના માટે પણ તમે હેલ્પ કરી દીધી. વેલ, એવું કહેવાય છે કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે, અને તમે એક સફળ સ્ત્રી છો, તો તમારી પાછળ કોનો હાથ છે? હું જણાવું તો મેં આટલા ટાઈમ સુધી ઘરેથી, અમારી સોસાયટીમાં એવું છે કે છોકરી 25 વર્ષની થાય તો એના મેરેજ ઓલમોસ્ટ થઈ ગયા હોય છે. મારી 26 એજ હતી, ત્યાં સુધી મારા એન્ગેજમેન્ટ પણ નહોતા થયા, જસ્ટ બીકોઝ કે મારે ભણવું હતું એમ. તો ઘરેથી વાત થઈ તો મને એવું હતું કે હું જો એન્ગેજમેન્ટ કરીશ તો મારો ટાઈમ વેસ્ટ થશે, થોડોક આ તે કરિયર પરથી ફોકસ હટી જશે. તો મેં થોડુંક છોડ્યું. પછી મમ્મી લોકો ઘરેથી બોલે કે ના, એમ કે કરી લો એમ. તો મેં કર્યા. એ ટાઈમે મારી ડીવાયએસઓ મેઇન્સ હતી. મારા હસબન્ડ કે જેમણે મને એ ટાઈમમાં પૂરેપૂરો સપોર્ટ કરી અને મને ટોટલી વાંચવાનો ટાઈમ આપી દીધો, કે 8 થી 8 હું લાઇબ્રેરીમાં વાંચતી, નો ડિસ્ટર્બન્સ, ક્યાંય જવું ક્યાંય આવું એવું કંઈ નહોતું. દેન મારી દરેક એક્ઝામમાં સાથે આવું, પોતાની જોબ હતી, પોતાની જોબમાં રજા મૂકી, મારી સાથે આવી, એક્ઝામ અપાવી, મોટિવેટ કરું, એક્ઝામમાં ફેલ થાવ, ચિંતા ના કરીશ, તું બહુ બધું કરી શકે છે, થઈ જશે. અને મારી જે કોમ્પ્યુટર એક્ઝામ હતી એ મારા આફ્ટર મેરેજ હતી. ઓકે, કેમ કે 24 એપ્રિલના બિનસચિવાલય ક્લાર્ક પૂરી થઈ ત્યાં સુધી હું વાંચતી હતી, એના પછી 10 મહિના મારા મેરેજ હતા. તો એના પછી બિનસચિવ આ કોમ્પ્યુટર ટેસ્ટ આવ્યો, એ ટેસ્ટમાં પણ હું સાસરીમાંથી કે આ તો મારા ઘરેથી મેં પ્રિપેરેશન કરી અને મેં પાસ કરી છે. અરે વાહ, એટલે તમને સાસરું પણ બહુ જ સપોર્ટિવ મળ્યું છે ને? તમારા બંને ફેમિલીનો સપોર્ટ છે, બહુ જ સપોર્ટ છે એમનો પણ. અત્યારે પણ ઘણા બધા વિદ્યાર્થીઓ પ્રિપેરેશન કરી રહ્યા છે, તો એ વિદ્યાર્થીઓને તમારે શું એડવાઇસ આપવી છે? કેટલાક લોકો એવું બોલતા હોય છે કે આ ગોખવાનું ના હોય, પણ એવું પણ નથી હોતું. કેટલાક એવા સબ્જેક્ટ છે કે જેમાં તમારે યાદ રાખવું જ પડે છે, લાઈક સાયન્સ સબ્જેક્ટ. સાયન્સમાં તમારે સમજવું પડે, સ્પેસ ટેકનોલોજી છે તો તમે સમજી લેશો તો તમને આઈડિયા આવી જશે, હા લોજિકથી તમે કરી શકો છો. બટ તમે ભૂગોળનો ક્વેશ્ચન છે કે ગુજરાતનો દરિયા કિનારો કેટલો, તો એ 1600 કિલોમીટર, તો પછી એમાં કંઈ મેજર પટ્ટી લઈને માપવા ના નીકળવાનું હોય, એ તમારે યાદ જ કરવાનું હોય કે હા 1600 કિલોમીટર છે, તો યાદ કરી લેવાનું કે આ 1600 કિલોમીટર છે. આ બરાબર છે કે તમે આજુબાજુનું જોઈ લો, કેટલા રાજ્યોને, કેટલા આપણા સ્ટેટને, કે આ તે કેટલું કેટલું અડે છે, કેટલી સીમા છે દરિયા કિનારે. બાકી એવું જરૂરી નથી કે મેજર પટ્ટી લઈને નીકળી પડવું પડે. એટલે કયા સબ્જેક્ટ મેં કઈ રીતે વાંચવું એ આપણામાં આવડત હોવી જોઈએ. ધેન અમુકની મેન્ટાલિટી કેવી હોય છે કે હું આ બુક આ પબ્લિકેશનની બી વાંચી લઉં, ઓલા પબ્લિકેશનની બી વાંચી લઉં,
એક સબ્જેક્ટની હું ચાર બુક વાંચીશ ને તો ક્યાંય બારું નહીં જાય અને હું કરી લઈશ. પણ મારા મત અનુસાર મેં એક જ બુક, એક જ પબ્લિકેશનની એક જ બુક વાંચેલી છે દરેક સબ્જેક્ટની. લાઈક હું જીકે બુક વાંચી તો કિશ્વા પબ્લિકેશનની જ વાંચેલી છે, તો એ બુકમાંથી અત્યારે બી ક્વેશ્ચન આવે તો હું સોલ્વ કરી શકું છું, કેમ કે મેં એ બુકને 7-8 વખત રિવિઝન કરી લીધું છે. ઓકે, એટલે એ જરૂરી નથી કે તમે કેટલી બધું વાંચી લીધું છે, તમને કેટલું યાદ રહ્યું અને કેટલામાંથી કેવું લીધું એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કોઈ બધા પબ્લિકેશનની બુક લેવી ઇમ્પોર્ટન્ટ નથી, જે પણ વાંચો એ પરફેક્ટ મસ્ત રીતે વાંચી લેવાનું. અને એક્ઝામ જ્યારે તમે આપવા જતા હોય કે એના આગલા દિવસે, એના માટેની કોઈ એડવાઇસ? કારણ કે ઘણી બધી વખત એવું થતું હોય કે આગલા દિવસે છે ને સ્ટુડન્ટ સખત સ્ટ્રેસમાં હોય અને ઊંઘી ના શકે અને એમ થાય કે કેવી રીતે હું પાસ કરીશ. એના માટે કહો, આપણે આટલું બધું તો વાંચ્યું જ છે તો પછી ટેન્શન શું કામ લેવાનું, કાલે હું કરી જ લઈશ. હા બરાબર છે, ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, લાઈક થોડું ઘણું ના યાદ રહેતું પહેલેથી નોટ્સમાં લખી લો કે આ છેલ્લા દિવસે મારે આ ટોપિક વાંચવાનો છે, એટલું વાંચી લો, કરંટનું રિવિઝન કરી લો થોડું ઘણું કે આવું થોડું ઘણું આવી શકે છે. બાકી સ્ટ્રેસમાં રહેવું એટલું ઇમ્પોર્ટન્ટ, સ્ટ્રેસમાં રહેશો તો એમ બી તમે ફેલ થઈને આવશો, તો બેટર છે કે જે પણ કર્યું છે એ શાંત માઇન્ડે થોડું ઘણું રિવિઝન કરીએ, થોડોક ટાઈમ એ અધારી એક્ટિવિટી કરીને તમે પાસ કરી શકો છો અને બેસ્ટ એક્ઝામ આપી શકો છો. વેલ, તમે એક્ઝામની પ્રિપરેશન કરી છે આટલો લાંબો ટાઈમ સુધી કરી છે, તો ક્યારેક ના ક્યારેક કંઈક ને કંઈક ડિસ્ટ્રેક્શન્સ પણ તમને આવ્યા હશે, તો એવા કયા કયા ડિસ્ટ્રેક્શન્સ તમને આવ્યા અને તમે એને ઓવરકમ કેવી રીતે કર્યા? હું મારી વાત કરું તો મોબાઈલ કે જે અત્યારે સૌથી વધારે બધા લોકો યુઝ કરી એના પાછળ ટાઈમ વેસ્ટ કરતા હોય છે, જ્યારે મેં મોબાઈલ માટે ટાઈમ ફિક્સ હતો કે આટલા વાગે નેટ ચાલુ કરવાનું, લાઈક રાત્રે નેટ ચાલુ કરવાનું, બાકી સવારે જ્યારે ઘરેથી નીકળીએ ત્યારે નેટ ઓફ કરી દેવાનું. ઇવન ફેમિલીમાં પણ કીધેલું હતું કે મને 8-8 નો કોલ, કોલ પણ આવશે તો હું રિસીવ ના કરતી, કેમ કે છે ને મારો ફોન મેં સ્વિચ ઓફ કરીને બેગમાં રાખેલો હોય. અચ્છા, એટલે ફોનના દૂષણથી તો અમે લોકો દૂર જ હતા. ધેન જ્યારે અમુક કારણોસર ક્યારેક કોઈ એક્ઝામ રદ કરવામાં આવતી, તો અમે લોકો એ એક્ઝામ રદ કરી છે એવો હા હોમાંથી દૂર ભાગી અને પછી અમે બીજા દિવસથી એક ક્ષણેથી વાંચવાનું સ્ટાર્ટ કરી દીધા. કાજી સરના કહેવા પ્રમાણે કે એ લોકો અમને એડવાઇસ આપતા કે તમે લોકો આગળના એક્ઝામમાં જઈએ તો જોઈએ બધા લોકો બુક વાંચીને, બુક ખોલી ખોલીને વાંચતા હોય, શું વાંચતા એવી મેન્ટાલિટીથી દૂર રહી અને સરની એડવાઇસ પ્રમાણે બિંદાસથી પેપર લખવાનું. તો કિસ્સામાંથી બહુ જ બધા સ્ટુડન્ટ્સ સક્સેસફુલ થઈ રહ્યા છે, રાઈટ? તો કિસ્સામાંથી ફેકલ્ટીઝ તરફથી તમને કઈ એવી ટિપ્સ આપવામાં આવતી કે જે તમારે એક્ઝામમાં ધ્યાન રાખવું જોઈએ કે આવું નહીં કરવું કે આમ નહીં કરવું, જે તમે અત્યારે સ્ટુડન્ટ સાથે શેર કરી શકો? મને યાદ છે ત્યાં સુધી બિન સચિવાલયની એક્ઝામ હતી, એ ટાઈમ પહેલાં કાજી સર જસ્ટ આવી અને અમને એ પેટર્નમાં શીખવાડ્યું હતું કે તમે આટલા ક્વેશ્ચન અટેમ કરો છો તો આટલા માર્ક્સ મળે છે, આટલા ક્વેશ્ચન અટેમ નથી કરતા તો આટલા માર્ક્સ કટ થાય છે, ધેન તમે ખોટા કરો છો તો આટલા માર્ક્સ કટ થાય છે, એવી એડવાઇસ આપવામાં આવતી. એનાથી એવો ખ્યાલ આવતો કે કયો ક્વેશ્ચન ક્યાં અટેન્ડ કરવો ક્યાં ના કરવો. પછી એ પણ સમજાવવામાં આવતું કે સપોઝ તમને એ ક્વેશ્ચનમાં બિલકુલ નોલેજ નથી તો તમે ત્યાં તુક્કો લગાવી ખોટો માર્ક્સ નહીં લઈ શકો. ધેન તમને થોડું ઘણું 75% થોડું ઘણું નોલેજ છે તો તમે ટીક કરીને માર્ક્સ મેળવી પણ શકો છો, પ્રોબેબિલિટી વાઇઝ તમે લઈ શકો છો. આ વિશે બધું જ્ઞાન અમને ત્યાંથી મળી ચૂકેલું છે. નિષ્ફળતાઓથી ડરવાની જરૂર નથી, જીવનમાં નિષ્ફળતાઓ તો આવતી જ રહેશે અને જ્યારે તમે એક્ઝામ માટે પ્રિપેર કરી રહ્યા છો ત્યારે તો સફળતા અને નિષ્ફળતા બંનેના 50-50% ચાન્સીસ છે. તો જ્યારે તમને નિષ્ફળતા મળે છે ત્યારે તમારે એનો સ્વીકાર કરીને તરત જ બીજે જ મિનિટે ઊભા થઈને સફળતા તરફ ડગ માંડવા જોઈએ. તો ચાલો આવી જ રીતે આપણે નવા એપિસોડમાં નવા વ્યક્તિ સાથે મળીશું અને નવી વાતો કરીશું.
ત્યાં સુધી તમને જો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખીને બતાવજો, જેથી અમે એનો જવાબ નેક્સ્ટ એપિસોડમાં તમને આપી શકીએ. ત્યાં સુધી બાય બાય.